જય શ્રી કૃષ્ણ મિત્રો, ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે હું વપરાઈ ગયેલા તેલને શુદ્ધ કેમ કરવું અને તેલને પાતળું કેમ કરવું અને તેલને ફરીથી ઉપયોગ કેમ કરવો એનો વિડીયો હું તમને બતાવીશ. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો દાજિયા તેલને શુદ્ધ કરવાની રીત જોઈએ. તેલને શુદ્ધ કરવા માટે મેં અહીંયા વાપરેલું દાજ્યું તેલ લીધું છે, કોર્નફ્લોર લીધો છે અને થોડુંક પાણી લીધું છે. તો બસ આટલી વસ્તુ જોઈશે. તો સૌથી પહેલાં આપણે એક વાસણ લઈ લઈશું. હવે આ વાસણમાં આ તેલને આપણે ગળણીથી ગાળી લઈશું. તમે જોઈ શકો છો કે ભુજિયા કે પૂરી તળેલા તેલમાં ખોરાકના પાર્ટિકલ તો રહી જાય છે. આપણે આ તેલને ગાળીએ તો પણ ઝીણો કચરો રહી જાય છે. આ તેલને તમે શુદ્ધ કરીને ફરી વાપરી શકો. તો આ તેલને શુદ્ધ કઈ રીતે કરવું એ હું તમને આજે બતાવીશ. તો આવી રીતે શુદ્ધ કરીને તમે ફરીવાર દાળ શાક અને રોટલીમાં આ તેલનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે એક વાટકી લઈશું અને વાટકીમાં એક ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દઈશું અને ત્યારબાદ 4 ચમચી જેટલું પાણી ઉમેરી દઈશું. અને આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ દાજિયા તેલમાં આ કોર્નફ્લોરવાળા મિક્સરને ઉમેરી દઈશું અને સરસ રીતે હલાવીને મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ રીતે આપણું કોર્નફ્લોરવાળું મિક્સર તેલમાં મિક્સ થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ગેસ તરફ જઈએ. સૌથી પહેલાં આપણે ગેસને ચાલુ કરીશું. આપણે એકદમ મીડિયમ ગેસ રાખીને આ પ્રોસેસ કરવાની છે. હવે ગેસ ઉપર આપણે કડાઈ મૂકીશું. હવે આ કડાઈમાં જે આપણે મિક્સર બનાવ્યું છે તેને કડાઈમાં ઉમેરી દઈશું. આ રીતે હલાવતા જઈશું જેથી આપણો કોર્નફ્લોર ઉમેરો છે તે સરસ રીતે તેલમાં આવી જાય. તો તમે જોઈ શકો છો કે ખોરાકના કેટલા પાર્ટિકલો તેલમાં દેખાય છે. તો મીડિયમ ગેસ ઉપર જ આ રીતે સતત હલાવતા રહીશું. તમને એમ પણ થતું હશે કે પાણીવાળો કોર્નફ્લોર ઉમેર્યો છે તો તેલમાં તડતડ અવાજ આવશે, પણ આ તેલમાં આવું નહીં થાય કારણ કે કોર્નફ્લોર પાણીને સરસ રીતે શોષી લે છે અને બિલકુલ પાણીના બબલ્સ નથી થતા અને પાણીમાં છાંટા પણ બહાર નથી ઉડતા અને જે આપણે રાંધેલો ખોરાક તેલમાં જઈ ગયો છે એ પણ કોર્નફ્લોરમાં ચોંટી જશે અને એકદમ સરસ તેલ ચોખ્ખું થઈ જશે. કે એકદમ આપણે ઘી ગરમ કરીએ અને એકદમ તાજું ઘી માખણમાંથી ઉપર આવતું હોય તેવું તમને દેખાશે. તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે આ રીતે હલાવતા હલાવતા આ રીતના કોર્નફ્લોરના ગઠ્ઠા થવા લાગ્યા છે અને જે આપણા ખોરાકનો કચરો છે તે પણ આ કોર્નફ્લોરના ગઠ્ઠામાં ચોંટવા લાગ્યો છે. તો ઘણીવાર વધારે મહેમાન આવ્યા હોય તો ક્યારેક વધારે તેલ નીકળતું હોય છે તો આપણે એને ફેંકી તો નથી દેતા. દાજિયા તેલનો ઉપયોગ તો આપણે કરીએ જ છીએ. તો આ રીતે ઉપયોગ કરશો તો તમે શાક દાળમાં એનો ફરીથી ઉપયોગ કરી શકો છો અને ટેસ્ટ પણ એવો ને એવો જ રહે છે અને તમને ખબર પણ નહીં પડે કે આપણે આ દાજિયા તેલનો ઉપયોગ કર્યો છે. તમને ફ્રેશ તેલમાં તળ્યું હોય તેવો ટેસ્ટ લાગશે. તો આ રીતે આપણે સતત હલાવતા રહીશું. 5 થી 7 મિનિટમાં જ આ તેલ એકદમ ફિલ્ટર જેવું તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે અત્યારે કોર્નફ્લોરના ગઠ્ઠા પડવા લાગ્યા છે અને કોર્નફ્લોરે બધું પાણી શોષી લીધું છે અને એકબીજામાં ભળી ગયા છે.
તમે જોઈ શકો છો કે તેલમાં ક્યાંય પાણીનો ભાગ નથી દેખાતો અને કોર્નફ્લોરના ગઠ્ઠા પણ બની ગયા છે અને ખોરાકના બધા જ પાર્ટિકલો કોર્નફ્લોરમાં ચોંટી ગયા છે। તો પહેલાંનો તેલનો કલર તમે જોજો અને પછી હું તમને ગાડીને બતાવીશ, તો પછી તમે તેલનો કલર જોજો તો તમને ખ્યાલ આવી જ જશે। તો આ તમને બહુ જ ઉપયોગી માહિતી છે। જો તમે અત્યારે આપણું તેલ બધું જ ચોખ્ખું થઈ ગયું છે અને પાતળું પણ થઈ ગયું છે અને તેલનો કલર પણ બદલાઈ ગયો છે, અને આ તેલને શાકમાં, રોટલીમાં, પરોઠામાં કે દાળમાં પણ ઉપયોગ કરી શકો છો। હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેલને થોડુંક ઠરવા દઈશું। હવે આપણે ગેસ ઉપરથી કઢાઈને નીચે ઉતારી લઈશું અને આપણે આને ગાળી લેવાનું છે। તો મેં અહીંયા એક વાસણ લીધું છે અને એમાં એક ગળણી રાખી દીધી છે। તો આવી રીતે આપણે ગરમ તેલને ગળણીમાં ગાળી લઈશું। તો થોડું થોડું તેલ લઈને આપણે ગાળી લઈશું। તો તમને જોતા જ ખ્યાલ આવી જતો હશે કે એકદમ સરસ ચોખ્ખું તેલ બની ગયું છે। આ પ્રોસેસ એકદમ સહેલી છે। જો તમારી પાસે દાજુ તેલ વધ્યું હોય તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને વધુમાં વધુ શેર કરજો। આ રીતે તમે તેલને ફિલ્ટર કરીને ઉપયોગ કરી શકો છો। આ પ્રોસેસને આપણે મીડિયમ ગેસ ઉપર જ કરવાની છે। ગેસને બિલકુલ ફાસ્ટ નથી કરવાનો, આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।